স্টুডেন্টের বিক্রম মুনিরা জানবে তো আমার স্টুডেন্ট ভিডিওর ইউটিউব চ্যানেলমা আপনি মাঝে স্বাগত করছো। আজকে আমরা ভিডিওতে নিলোধনার সাত বিষয় গণিত চ্যাপ্টার এক যে যে অপূর্ণাঙ্ক সংখ্যা ও এমা আপনারা যে জোয়ান আছে অপূর্ণাঙ্ক সংখ্যা ওনার সরবরাহ অনেক বাদ বাকি আগেরা লেকচার বে মা ત્યાં આપણે સમઅપૂર્ણાંકો કે કોઈ આપણને એક અપૂર્ણાંક આપેલો છે એના જેવો બીજો આપણે સમઅપૂર્ણાંક શોધવો છે તો કઈ રીતે શોધી શકાય એ શીખી ગયા અને એ સિવાય જ્યાં અપૂર્ણાંકોની સરખામણી કરવામાં આવે છે એટલે કે ગ્રેટર ધેન લેસ ધેન અને ઇક્વલ ટુ એ પણ આપણે શીખી ગયા છીએ। હવે આજે આપણે અહીંયા અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી જોવાના છે। વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધી જે આપણી સાદી સંખ્યાઓ છે જે પૂર્ણાંક સંખ્યાઓ છે એના આપણે સરવાળા અને બાદબાકી ગુણાકાર ભાગાકાર આ બધું કરતા શીખી ગયા છીએ। હવે જે ત્યાં આ બધી ક્રિયાઓ થાય છે મેં જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓની વાત આવે ત્યાં પણ આ બધી ક્રિયાઓ એમાં પણ લાગુ પડે છે। અહીંયા આપણે જે પૂર્ણાંક સંખ્યાઓમાં જે રીતે સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર કરીએ છીએ એના બંને રીત અલગ છે કેમ કે અહીંયા સંખ્યાઓ કેવી હોય છે અપૂર્ણાંક હોય છે બરાબર એટલે અંશ અને છેદવાળી સંખ્યાઓ હોય છે। તો હવે આપણે જોવાનું છે અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી ક્યારે શક્ય હોય આપણે ધોરણ 6 માં શીખી ગયા છીએ કે જ્યારે કોઈ પણ અપૂર્ણાંક જે છે એના છેદ જો સમછેદીય અપૂર્ણાંક હોય એટલે છેદ સરખા હોય તો ત્યાં સરવાળો કે જે બાદબાકી છે એ સરળતાથી અને સીધી રીતે કરી શકાય છે। તો અહીંયા આપણે એટલું જોઈ ગયા છીએ પણ અહીંયા આપણે આગળ એવા અપૂર્ણાંકો કે જે સમછેદી નથી જે વિષમછેદી છે એવા અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી ડાયરેક્ટ સીધા થઈ શકતા નથી તો ત્યાં પહેલા આપણે શું કરવું પડે છે એ આપણે જોઈએ। તો જ્યારે વિષમછેદી અપૂર્ણાંકોની વાત આવે અને ત્યારે સરવાળા અને બાદબાકી કરવાના હોય તો ત્યારે પહેલા તો અપૂર્ણાંકોને શું કરવા જરૂરી છે સમછેદી કરવા જરૂરી છે કેમ કે છેદ અલગ અલગ હોય તો પહેલા આપણે સમછેદી કરવા પડે ત્યાર પછી જે કઈ પણ સરવાળો કરવાનો હોય તો સરવાળો કરીએ અને જો બાદબાકી કરવાની હોય તો બાદબાકી કરવાની બાદબાકી હોય તો માઇનસ કરવાનું સરવાળો કરવાનો છે। હવે તો સૌ પ્રથમ આપણે જયારે કોઈ અપૂર્ણાંક મિશ્રમાં હોય એટલે મિશ્ર અપૂર્ણાંક હોય તો સૌ પહેલા આપણે શું કરવું પડે તો સૌ પ્રથમ જયારે મિશ્ર અપૂર્ણાંક હોય ત્યારે બીજું કઈ પણ જોયા વગર પેલા તો મિશ્ર અપૂર્ણાંકોને સાદામાં ફેરવવા જરૂરી બને છે ત્યાર પછી જ આપણે આગળ વધી શકીએ છીએ। સૌપ્રથમ જ્યારે કોઈ પણ રકમમાં આપણને મિશ્ર અપૂર્ણાંક દેખાય સૌ પહેલું સ્ટેપ શું કરવાનું મિશ્ર અપૂર્ણાંકોને સાદામાં ફેરવી નાખવાના હોય છે। તો અહીંયા આપણને બે અપૂર્ણાંક મિશ્રમાં દેખાય છે તો સૌપ્રથમ આપણે સાદામાં ફેરવી લઈએ અહીંયા છે બે અપૂર્ણાંક બેના છેદમાં ત્રણ પ્લસ ત્રણ અપૂર્ણાંક એકના છેદમાં બે હોય મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદામાં ફેરવાય છે છે તો અહીંયા આપણે ડાયરેક્ટ સરવાળો કરી શકતા નથી એટલે કે બંને અપૂર્ણાંક કેવા છે વિષમછેદી છે। તો સૌપ્રથમ તો આપણે સમછેદી કરવા પડશે બરાબર સમછેદી કરવા માટે છેદમાં જે સંખ્યા છે એનો લસાઅ લઈને બરાબર છેદને સરખો કરવો પડશે। તો
અહીંયા આપણે દેખાય છે 3 અને 2 તો 3 અને 2 નો લસાઅ શું થાય કે 3 ગુણ્યા 2 બરાબર 6 અને જો ડાયરેક્ટ ખબર ન પડે તો આપણે લસાઅની સીધી ગણતરી પર કે લસાઅ આપણે કરી શકીએ છીએ કરીએ તો અને 2 નો લસાઅ લેવાનો છે હવે આ સૌપ્રથમ 2 બી બે ની સંખ્યા છે તો શરૂઆત કરવાની 2 થી જોઈએ છે જો 2 વડે કામ ન ચાલે તો આપણે બીજી સંખ્યા લેવાની હોય છે હવે 2 ના કોડિયામાં 3 3 નથી આવતા બરાબર તો જે સંખ્યાનો ભાગ નથી ચાલતો 3 એમના એમ 2 ના કોડિયામાં 2 આવે છે 2 એકા 2 બરાબર હવે ત્યાર પછી અહીંયા અહીંયા 1 આવી ગયા છે એટલે 2 નું કામ પૂરું થઈ ગયું છે જ્યારે અહીંયા 3 છે તો હવે 3 માટે આપણે કઈ સંખ્યા લઈ પડશે કે 2 વડે ભાગ ચાલતો નથી એ આપણે ઉપર જોઈ ગઈ તો હવે શું લેવા પડશે 3 માટે 3 એકા 3 બરાબર અહીંયા 1 ના 1 હવે છેલ્લે 1 આવે એટલે આપણો લસાઅ પૂરો અહીંયા જે સંખ્યાઓ છે એનો ગુણાકાર કરતા આપણને 2 અને 3 નું શું લસાઅ લેવું પડે એ આપણને પડી જાય છે તો 2 ગુણ્યા 3 વત્તા બરાબર 6 મળે છે એટલે 2 અને 3 નો લસાઅ 6 આપણે અહીંયા છેદમાં બંને જગ્યાએ જે 3 અને 2 છે ત્યાં 6 કરવાના છે બરાબર હવે આ કારણ લખી હવે અહીંયા 3 છે બરાબર આપણે 6 કરવાનું છે બરાબર આપણો લસાઅ એવો શું એવો છે 6 આપણે બંને જગ્યાએ 6 6 કરવાના છે કે જેથી છેદ સરખા થઈ જાય અને અપૂર્ણાંક સંછેદી બની જાય તો 3 ને કઈ એવી સંખ્યા સાથે ગુણીએ તો આપણે 6 મળે છે તો કે 3 ને 2 સાથે ગુણવા પડે 3 ગુણ્યા 2 હવે અહીંયા નિયમ છે કે જે સંખ્યા વડે છેદને ગુણો છો એ સંખ્યા વડે અંશને પણ ગુણવાની રહે છે તો અહીંયા 3 ને 2 સાથે ગુણ્યા તો 8 ને પણ 2 સાથે ગુણવા પડે છે આ ફરજ છે બરાબર જે સંખ્યા વડે છેદને ગુણો છો એ સંખ્યા વડે અંશને પણ ગુણવો પડે પ્લસ ના પ્લસ સેમ અહીં 3 ના છેદમાં 2 હવે અહીંયા આપણે અહીંયા પણ 6 કરવાના છે તો 2 ને કઈ સંખ્યા સાથે ગુણીએ તો 6 થાય છે તો કે 2 ને 3 સાથે ગુણવા પડે 2 ને 3 સાથે ગુણીએ તો 7 ને પણ 3 સાથે ગુણવા પડે છે હવે ગુણાકાર 8 2 16 3 2 6 પ્લસ ના પ્લસ 7 તેરી 21 2 તેરી 6 તો હવે આ તમે જોઈ શકો છો કે આપણે લસાઅ લીધા બાદ આપણને જે અપૂર્ણાંકો મળે છે કેવા મળે છે સમછેદી તમે જોઈ શકો છો કે બંને જગ્યાએ છે કેવા છે સમાન છે એટલે કે હવે આ અપૂર્ણાંક જે છે સમછેદી બની જાય છે 16 ના છેદમાં 6 અને 21 ના છેદમાં 6 તો હવે આપણે અહીંયા સરવાળો થઈ શકશે બરાબર તો હવે આપણે સરવાળો કરી નાખીએ 16 ના છેદમાં 6 પ્લસ 21 ના છેદમાં 6 બંને જગ્યાએ 6 છે 6 6 છે તો 6 ને આપણે સામાન્ય કાઢી લઈએ અને બંનેને ભેગું કરીને આખેના છેદમાં એક વાર છેદને મૂકી દઈએ 16 પ્લસ 21 આખેના છેદમાં 6 હવે 16 પ્લસ 21 કરીએ કેટલા થાય 6 ને 1 7 1 ને 2 3 37 ના છેદમાં 6 હવે તમે જોઈ શકો છો કે 37 ના છેદમાં 6 એ આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બાબત ખાસ આપણે જોવાની હોય છે કે જો અંશ કરતા છેદ નાનો હોય જ્યારે આપણને જવાબ તરીકે કોઈ એવી અપૂર્ણાંક સંખ્યા મળે છે કે જેમાં છેદ અંશ કરતા નાનો હોય તો ત્યારે એને આપણે ત્યાં મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું ફરજિયાત પડે છે સીધો આપણે આ મુજબ મૂકી દઈએ ચાલે નહીં અહીંયા તમે જુઓ છો કે 6 એ છેદ છે જે 37 કરતા નાનો છે અહીંયા આપણે 37 ના છેદમાં 6 જે સાદો અપૂર્ણાંક છે એને આપણે મિશ્રમાં ફેરવવા પડશે તો એ આપણે કરીએ તો એના માટે શું કરવું પડે છે તો કે 6 છેદ 6 ના 6 જે છે પણ મિશ્રમાં ફેરવવાનો છે છેદમાં જે સંખ્યા હોય એનો ગુણ્ય બોલવાનો અંશમાં જે સંખ્યા છે ત્યાં સુધી એને કરતાં વધવું જોઈએ ને ઓછું હોય તો ચાલે તો 6 નો ગુણ 37 સુધી બોલી 6 એકા 6 6 દુ 12 6 તેરી 18 6 ચો 24 6 પંચા 30 છાએ છાએ 36 6 7 42 વધી ગયા છે તમે શું લેવું પડશે 6 6 36 કેમ કે ઓછા છે એટલે ચાલશે 6 6 36 36 છે આપણે કરવા છે 37 તો 36 માંથી 37 કરવા માટે કેટલી સંખ્યા ઘટે છે માત્ર એક સંખ્યા ઘટે છે તો એક ને મૂકી દઈએ આપણે અંશ હવે તમે જોઈ શકો છો કે આ જે 37 માં છેદમાં 6 સાદો અપૂર્ણાંક બતાવે મિશ્રમાં ફેરવાઈ ગયા છે જે કે જેથી આપણો જવાબ બને છે 6 પૂર્ણાંક 1 ના છેદમાં 6 6 પૂર્ણાંક 1 ના છેદમાં 6 તો આજે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અપૂર્ણાંક કે જે વિષમછેદી હોય બરાબર
લઈને સંક્ષેપી બનાવી લીધો આપણે સરવાળો. ઓકે, હવે એવું જ એક્ઝામ્પલ જોઈએ. બીજું છે કે બાદબાકીનું એક્ઝામ્પલ જોઈએ. જેવું સરવાળામાં કર્યું છે એ જ રીતે બાદબાકીમાં સેમ કરવાનું છે. માત્ર ફેર એટલો કે અહીંયા આપણે પ્લસ કર્યા છે, અહીંયા આપણે માઇનસ કરવાના છે. એક્ઝામ્પલ જોઈએ. અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે બે સંખ્યાઓની બાદબાકી કરવાની છે એ કેવી છે, મિશ્ર અપૂર્ણાંક દેખાય છે. તો અહીંયા પણ આપણે જેમ કહ્યું સેમ એ જ કરવું પડશે કે સૌ પ્રથમ તો જે મિશ્રમાં છે એનો સદમાં ફેરવવા પડશે, ત્યાર પછી આપણે આગળ વધી શકીએ. તો અહીંયા જોઈ શકે આઠ પૂર્ણાંક એકના છેદમાં બે માઇનસ ત્રણ પૂર્ણાંક પાંચના છેદમાં આઠ, બરાબર. પેલા તો મિશ્ર પૂર્ણાંકમાંથી સદામાં ફેરવી લઈએ. અહીંયા પણ આઠ અને બે નો ગુણાકાર એમાં એક ની કરી દઈશું પ્લસ બે આઠા સો, સો માં એક નાખીએ તો સત્તર, સત્તર ના છેદમાં છેદ બે ના બે માઇનસ આઠ ને ત્રણ નો ગુણાકાર એમાં પાંચ ને કરી દઈશું પ્લસ આઠ ની ચોવીસ, ચોવીસ ને પાંચ, ચોવીસ ને પાંચ ઓગણત્રીસ, ઓગણત્રીસ ના છેદમાં આઠ. હવે બરાબર વિષમછેદી અપૂર્ણાંક છે. તો ફરીથી આપણે અહીંયા જે કહ્યું કે ત્યાં લસા લઈને જે છેદમાં જે સંખ્યાઓ છે વિદ્યાર્થીને, તો આપણે અહીંયા છેદ ને સરખા કરવાના છે, બરાબર. લસાઓ લેવાનું, છેદમાં જે સંખ્યાઓ છે એનો આપણે અંશમાં જે સંખ્યાઓ છે એની સાથે કોઈ મતલબ નથી. આ બાબત ખાસ કે આપણે કોને સરખા કરવાના છે, છેદ ને સરખા કરવાના છે. છેદમાં જે સંખ્યાઓ હોય એ નો લસા લેવાનો હોય છે. ઘણી વાર એના વિદ્યાર્થીઓને નાના હોય એટલે કન્ફ્યુઝન થતી હોય કોનો કોનો લસા લેવો. સરખા કરવાના છે છેદ ને, તો લસા કોનો લેવાનો, છેદમાં જે સંખ્યા હોય એનો. હવે અહીંયા છે બે અને આઠ, તો આપણે લઈએ બે અને આઠ નો લસા શું થાય. બે અને આઠ, હવે તમે જોઈ શકો છો કે બંને સંખ્યાઓ બે થી છે તો બે વડે ભાગ ચાલશે. શરૂઆત કરીએ બે થી, તો બે ના ગુણ્યામાં બે આવે, બે એકા બે, બે ના ગુણ્યામાં આઠ પણ આવે છે, બે ચો આઠ, બરાબર. હવે અહીંયા એક છે તો બે નું કામ પૂરું થઈ ગયું છે. હવે અહીંયા છે ચાર, તો ચાર પણ બે થી છે તો બે ની સંખ્યા માટે બે વડે ભાગ ચાલે છે. તો અહીંયા એક ના એક મૂકી દે છે કેમ કે અહીંયા આવે કઈ ભાગ આપણે ચલાવવો પડતો નથી. બે ના ગુણ્યામાં ચાર આવે તો હા બે દુ ચાર થાય છે. પછી અહીંયા ફરીથી બે છે તો બે માટે ફરીથી શું લઈશું, બે અહીંયા પૂરું છે એટલે એક ના એક. બે ના ગુણ્યા બે ક્યારે આવે તો બે એકા બે, પછી એક એક આવે છે આપણો જે લસા છે પૂરો થઈ ગયેલો છે. હવે જે સંખ્યાઓ મળે છે એનો આપણે લઈ લઈએ લસા, બે ગુણ્યા બે ગુણ્યા બે, બે દુ ચાર, ચાર દુ આઠ. આપણે લસા શું લેવાનો છે વિદ્યાર્થી મિત્રો, આઠ. આઠ આપણે લસા લેવાનો છે એટલે કે બંને જગ્યાએ છેદમાં આઠ કરવાના છે. હવે તમે જોઈ શકો છો કે એક અપૂર્ણાંકમાં તો ઓલરેડી આઠ છે જ, તો અહીંયા આપણે એમ થાય કે અહીંયા શું કરતો, જ્યાં લસા લેવાનું છે એ સંખ્યા જ્યાં છે તો ત્યાં કઈ કરવાનું નથી, ત્યાં કઈ ફેરફાર કરવાનો નથી. એ અપૂર્ણાંકને એક નંબર છે એક પછી સ્ટેપમાં સાથે સાથે મૂકતો જવાનો છે. જ્યાં આપણે જે લસા લેવાનો છે એ જે જગ્યાએ લસા છે ત્યાં કઈ કરવાની જરૂર રહેતી નથી, જ્યાં નથી ત્યાં કરવાનું છે. અહીંયા બે છે તો આપણે આઠ લસા કરવાનું છે. હવે આ બે છે આપણે કરવાના છે આઠ, તો બે ને કઈ સંખ્યા સાથે ગુણીશું, તો બે ને ચાર સાથે ગુણીશું, બરાબર. છેદને જેની સાથે ગુણીએ અંશને પણ એની સાથે ગુણવા પડશે માઇનસ. હવે અહીંયા આઠ છે તો ત્યાં કઈ કરવાની જરૂર રહેતી નથી, કેમ કે આપણે આપણો જે લસાઅ છે આઠ છે ઓલરેડી અહીંયા આઠ છે જ, બરાબર. મૂકી દઈએ એમનું ઓગણત્રીસ ના છેદમાં આઠ, ત્યાર પછી ગુણાકાર કરી લઈએ સત્તર ચોક, સત્તર ચોકુ અડસઠ, બે ચોક આઠ, અહીંયા ઓગણત્રીસ ના છેદમાં આઠ એમ ના એમ કહેવું, ત્યાં કઈ કરવાનું નથી. હવે તમે જોઈ શકો છો કે આપણા આપણા જે બે અપૂર્ણાંક છે એના છેદ સમાન થઈ ગયા છે, બંને અપૂર્ણાંક સમછેદી બની ગયા છે કે અડસઠ ના છેદમાં આઠ અને ઓગણત્રીસ ના છેદમાં પણ આઠ. તો હવે આપણે જે કરવાની છે જે મેઇન આપણો અહીંયા દાખલો છે કે માઇનસ કરવાના છે, બાદબાકી કરવાની છે, તો હવે આપણે સરળતાથી કરી શકીએ છીએ. હવે અપૂર્ણાંક કેવા થઈ ગયા છે, સમ છે. હવે આપણે સીધું કરી લઈએ આઠ આઠ બંને જગ્યાએ સરખા છે, સામાન્ય કાઢી લઈએ અને છેદમાં લખી લઈએ એક વાર અડસઠ માઇનસ ઓગણત્રીસ ના છેદમાં આઠ. અડસઠ માંથી ઓગણત્રીસ જાય તો કેટલા
કેટલા વર્ગે વિદ્યાર્થી મિત્રો બરાબર 8 માંથી 9 જાય તો 10 કોલેમ પણ 10 ની 8 18 18 માંથી 9 જાય તો 9 6 માંથી 1 ઓછો થાય એટલે 5 5 માંથી 2 જાય તો 3 7 માં 8 ના 8 અહીંયા પર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે છેદ અંશ કરતા નાનો છે આગળ આપણે જોઈએ કે જો છેદ અંશ કરતા નાનો હોય તો છે તે સંખ્યાને આપણે મિશ્રમાં ફેરવવા પડે સીધો અહીંયા દાખલો પૂરો કરી દઈએ ચાલે તે આ જવાબ છે પણ અહીંયા આપણે મિશ્રમાં ફેરવવા પડે જો છેદ મોટો હોય અંશ કરતા તો કાંઈ કરવાની જરૂર રહેતી નથી પણ અહીંયા આપણે જોઈ શકો છો કે જે 8 એ 39 કરતા નાના છે તો અહીંયા આપણે એને આપણે મિશ્રમાં ફેરવવા પડે આગળ કર્યું એમ જ તો આપણે કરી એટલે આપણને છેલ્લો આપણો ફાઇનલ આન્સર મળી જાય છે છેદ હંમેશા અહીંયા જ રહે છે 8 ના 8 છેદમાં જે સંખ્યા છે એનો ઘોડિયો કરવાનો હોય છે અંશમાં જે સંખ્યા હોય ત્યાં સુધી એના કરતા વધવાનો જોઈએ ઓછો હોય તો ચાલે આઠમો ઘોડિયો બોલીએ 39 સુધી 8 ટકા 8 8 2 16 8 તેરી 24 8 4 32 8 5 40 8 5 40 વધી જાય છે વધુ ના જોઈએ ઓછું ચાલે તો આપણે શું લેશું 8 4 32 8 ગુણ્યા 4 બરાબર 8 6 32 હવે 32 બરાબર 32 થાય છે ને આપણે કરવા છે 39 તો 39 કરવા માટે આપણે 32 માં કેટલા ઉમેરવા પડે 32 છે આપણે કરવા છે 39 તો 7 ઘટે છે 7 માં આપણે ઉમેરી દઈએ તો 39 થઈ જાય તો અંશમાં મૂકી દઈએ 7 તો આ રો આપણને જવાબ મળે છે 4 પૂર્ણાંક 7 ના છેદમાં 8 4 પૂર્ણાંક 7 ના છેદમાં 8 તો આ રીતે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની ચેક કરી લેવાનું કે છેદ જે છે અંશ કરતા નાનો છે મોટો છે તો કાંઈ કરવાની જરૂર રહેતી નથી ત્યાં આપણો દાખલો પૂરો થઈ જાય છે નાનો હોય તો આ રીતે મિશ્રમાં ફેરવવા પડે છે તો આ છે આપણો જવાબ 4 ગુણા 7 ના છેદમાં 8 તો હવે આજે આપણે શીખ્યા છીએ અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે અપૂર્ણાંકોના ગુણાકાર અને ભાગાકાર આ વિદ્યાર્થી મિત્રો તમારી બુકમાં નોટ ડાઉન કરી લેવાનું છે અને તમારે તમારી ટેક્સ્ટબુક માંથી આવા જે બીજા એક્ઝામ્પલો આપે છે ને આ રીતે તમારે કરવાની ટ્રાય કરવાની છે કે જેથી તમને પ્રેક્ટિસ પડે કે આ તમને વધી આગળ કામ આવવાનું છે અને ખાસ કરીને આમાં લસા બરાબર તમે ધોરણ 6 માં જે લસા શીખી ગયા છો લસાનો અહીંયા ઉપયોગ થાય છે આ એ બધાના એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસ માટે હોમવર્ક બહાર દેવામાં આવશે થેન્ક યુ